નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર તેર જોવાના છીએ મિત્રો ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લાઈકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવા માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર એકની તો પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ છે એ સ્પર્શતી નથી તો જોઈએ મિત્રો ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી અમરેલી ઓપ્શન સી મોરબી અને ઓપ્શન ડી બોટાદ તો સુરેન્દ્રનગરને કઈ જિલ્લાની સરહદ છે એ સ્પર્શતી નથી તો યાદ રાખીશું અમરેલીની એમને સરહદ છે એ સ્પર્શતી નથી તો જોઈએ મિત્રો અહીંયા બાજુમાં આપણે જોઈ લઈએ કે અહીંયા મેપ દ્વારા આપણે માહિતી લઈએ તો વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લો તો સુરેન્દ્રનગર આ જિલ્લો છે એમને કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે તો પ્રથમ કચ્છ બીજું મોરબી ત્રીજું રાજકોટ ચોથું બોટાદ પાંચમું અમદાવાદ છઠ્ઠું મહેસાણા અને સાતમું પાટણ તો એમ કુલ સાત રાજ્ય સાત જિલ્લાઓની સરહદ છે એ કોને સ્પર્શે છે તો કે સુરેન્દ્રનગરને સ્પર્શે છે મિત્રો આ સિવાય બીજા બે જિલ્લા પણ એવા છે કે જેમની સરહદ પણ સાત જિલ્લાઓને સ્પર્શે છે જેમાંનો રાજકોટ બીજું અમદાવાદ અને ત્રીજું કયું છે એક તો સુરેન્દ્રનગર એટલે કે ટોટલ ત્રણ જિલ્લા એવા છે કે જેમની સરહદ છે એ સાત જિલ્લાઓને સ્પર્શે છે તો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખીશું આ સિવાય બાકીની મિત્રો જોઈએ તો કે બોટાદમાં તો એ પહેલું રાજકોટ બીજું અમરેલી ત્રીજું ભાવનગર ચોથું અમદાવાદ અને પાંચમું કયું છે સુરેન્દ્રનગર તો આટલા જિલ્લાની સરહદ સ્પર્શે છે મોરબી જોઈએ તો તો કે મોરબીમાં જામનગર બીજું રાજકોટ ત્રીજું સુરેન્દ્રનગર અને ચોથું કચ્છ જિલ્લાની સરહદ સ્પર્શે છે તો આવી રીતના મિત્રો આજુબાજુના જિલ્લાઓની સરહદ સ્પર્શે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તો પ્રશ્ન નંબર બે છે નીચેનામાંથી કઈ એક ગુફાનો સમૂહ જુનાગઢ ખાતે આવેલો નથી મિત્રો અહીંયા આપેલું છે નથી તો આમાંથી કઈ આપેલી નથી ઓપ્શન એ ખાપરા ખોડિયાની ગુફા ઓપ્શન બી ઉપરકોટની ગુફા ઓપ્શન સી બાવા પ્યારાની ગુફા અને ઓપ્શન ડી સાણા વાક્યની ગુફા તો મિત્રો આમાંથી કઈ જુનાગઢ ખાતે આવેલી નથી તો ખાપરા છે ઉપરકોટની ગુફા આવેલી છે પાછો સવાલ થાય તો આ ગુફા ક્યાં આવેલી છે તો કે ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે ક્યાં આવેલી છે તો કે ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે મિત્રો આ સિવાય બીજો એક પ્રશ્ન યાદ રાખીશું કે ખાપરા ખોડિયાની જે ગુફા છે એ ક્યાં આવેલી છે જૂનાગઢમાં પણ જૂનાગઢ સિવાય બીજી ક્યાં આવેલી છે તો કે કચ્છમાં પણ આ ગુફા આવેલી છે એટલે બે જિલ્લાઓમાં આ ગુફા આપેલી છે એટલે ક્યારેક તમને જૂનાગઢની જગ્યાએ કચ્છ આપી દેશે તો પણ એ પણ આપણો જવાબ સાચો બનશે તો મિત્રો આ પ્રશ્નમાંથી આપણે આટલી માહિતી યાદ રાખીશું જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ભારતીય સેનાની ત્રણેય પાંખના સર્વોચ્ચ વડા કોણ છે ઓપ્શન એ ચીફ ઓફ ધ આર્ટિસ્ટાર ઓપ્શન બી ભૂમિદળના વડા ઓપ્શન સી રાષ્ટ્રપતિ કે ઓપ્શન ડી વડાપ્રધાન તો મિત્રો બંધારણની વાત કરીએ તો બંધારણની દ્રષ્ટિએ ત્રણેય સ્ટાફના વડા તો રાષ્ટ્રપતિ આવશે કોણ આવશે રાષ્ટ્રપતિ આવશે કે બધો જ પાવર કોની પાસે હોય છે તો કે રાષ્ટ્રપતિ પાસે હોય છે પણ હાલમાં એક ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એક નવું એક પદ લાવવામાં આવ્યું છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તો આ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે ભૂમિદળ છે નૌકાદળ છે અને એરદળ એરના એટલે કે ત્રણેયના જે વડાઓ છે એ વડાઓ ઉપર એક વ્યક્તિ હશે જે હાલમાં કોની નિમણૂક થઈ છે પ્રથમ વખત તો કે બિપિન રાવત તા બિપિન રાવત છે એમની નિમણૂક થઈ છે હવે મિત્રો આ ત્રણેય દળના જે વડાઓ છે એ હાલમાં કોણ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે પણ મિત્રો બંધારણની દ્રષ્ટિએ વાત કરશું ત્રણેય પાંખના વડા કોણ આવશે તો કે રાષ્ટ્રપતિ આવશે પણ હાલમાં એક કોને મુક નિમણૂક કરવામાં આવી છે તો કે બિપિન રાવતને જેનો કાર્યકાળ કેટલો છે ત્રણ વર્ષનો એટલે કે બે હજાર બાવીસ સુધી છે એમનો કાર્યકાળ રહેશે એટલે કે બી બિપિન રાવત છે એ પોતાના હોદ્દા ઉપર કયા સાલ સુધી રહેશે તો કે બે હજાર બાવીસ સુધી બે હજાર ઓગણીસમાં એમની નિમણૂક થઈ અને બે હજાર બાવીસ સુધી પોતે હોદ્દા ઉપર રહેશે મિત્રો આ પદ લાવવા પાછળનું કારણ શું હતું તો કે જ્યારે ઓગણીસો નવ્વાણુંમાં જે કારગિલ યુદ્ધ થયું તો એ કારગિલ યુદ્ધમાં ભૂમિદળ નૌકાદળ અને એર ચીપમાં એટલે કે હવાઈદળમાં ત્રણેયમાં છે એ ઘણી બધી અસમંજતા જોવા મળી એટલે કે ત્રણેય છે એ એકરસ એક જૂથ જોવા મળ્યા નહીં એટલે કે એને લીધે આપણે ઘણું બધું નુકસાન વેઠવું પડ્યું હોય એવું લાગ લાગવા પાછળથી આવું ઘટના બની એટલા માટે એક આપણે એક પદ નિમણૂક કર્યું અને એ પદ અંતર્ગત તો કે આ જે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું જે પદ છે એ પદ ત્રણેય પડાવોનો એક મુખ્ય પદ હશે અને જે એ વડો કહેશે એ પ્રમાણે એના અનુસંધાનમાં થશે પણ જો બંધારણની દ્રષ્ટિએ વાત આવશે તો કોણ આવશે તો કે આપણા રાષ્ટ્રપતિ આવશે તો આટલી માહિતી આપણે ત્યાં આમાંથી ક્લિયર કરીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર હવે પ્રશ્ન નંબર ચાર આપને ગણિતનો આપેલો છે કે ત્રીસ માણસોને મકાન ઘોળતા એટલે કે રંગ કરતા કેટલા દિવસ લાગે છે તો કે વીસ દિવસ લાગે છે જો દસ માણસ ઓછા હોય તો તે મકાનને ધોળતા કેટલો સમય લાગશે તો મિત્રો પહેલાં એમની વ્યા જે આપેલા છે એની વાત કરી લઈએ તો કે ત્રીસ માણસો એટલે માણસોને આપણે એમ વન લઈએ તો એમ વન બરાબર કેટલા થશે ત્રીસ થશે દિવસ કેટલા આપેલા છે તો કે વીસ તો દિવસને આપણે ડી વન લઈએ તો એના કેટલા આવશે વીસ હવે બીજું વાક્ય જોઈએ જો દસ માણસ ઓછા હોય કેમાંથી તો કે ત્રીસમાંથી આવશે એટલે કે આપણે એમ ટુ લઈએ તો એમાં શું આવશે ત્રીસ માઇનસ દસ એટલે કેટલા માણસ હશે વીસ તો હવે શું શોધવાનું કીધું છે દિવસ કેટલા લાગે એટલે કે ડી ટુ આપણા કેટલા લાગશે તો આપણે ડી ટુ છે એ શોધવાનું થશે

તો હવે આપણે કિંમત જ મૂકવાની રહી છે હવે ઘણા મિત્ર એમ કહેતા હોય સર આ બાજુ આપણે મૂકતા હોય છે તો આ બાજુ મૂકીએ કે આ બાજુ મૂકીએ એનાથી કોઈ ફેર પડતો નથી પણ એક વસ્તુ આપણે ખ્યાલ હોવો જોઈએ કે જે વસ્તુની આપણે કિંમત જોઈએ છે એ બરાબરની એક બાજુ હોવા જોઈએ અને એકલી કિંમત હોવી જોઈએ તો આપણે કિંમત મૂકીએ ડી ટુ બરાબર એમ વન કેટલા છે તો કે ત્રીસ છે એમ ટુ કેટલા છે તો કે ડી ટુ ડી વન કેટલા છે તો કે વીસ છે એમ ટુ કેટલા છે તો કે વીસ છે તો જો વીસ માણસ હોય એને મકાન ઘોડું હોય તો કેટલા દિવસ લાગશે ત્રીસ દિવસ લાગશે તો આ રીતના આપણે છે એ જવાબ લખી શકીએ છીએ આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચ છે સૌથી વધુ ફિલ્મ ગીતો લખવા બદલ કયા ગીતકારને ગિનીસ બુકમાં સ્થાન મળેલું છે ઓપ્શન એ સમીર અંજાન ઓપ્શન બી જાવેદ અખ્તર ઓપ્શન સી શકીલ બદાયુ અને ઓપ્શન ડી ગુલઝાર તો મિત્રો યાદ રાખીશું આમાં ગુલઝાર ઘણા મિત્રો કહેતા હોય છે પણ આમાં જવાબ આવશે સમીર અંજાર તો કે આ વ્યક્તિએ છે એ સૌથી વધારે ગીતો લખેલા હોવાથી આમને છે એ ગિનીશ બુકમાં સ્થાન મળેલું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલી માહિતી યાદ રાખીશું વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું જો કોઈ તમને પ્રશ્ન હોય ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ જય હિન્દ જય ભારત અસ્તુ